હેલો ફ્રેન્ડ, ગણિતમાં આજે નવીન પ્રકરણ ચાલુ કરીશું, ઘાત અને ઘાતાંક પ્રકરણ 13. તો એનું હેડિંગ છે ઘાત અને ઘાતાંક. તો આ ઘાત અને ઘાતાંક શું છે આપણે સમજીએ. તો ધોરણ 6ની અંદર, તમે અવિભાજ્ય અવયવ પાડતા. દાખલા તરીકે 16ના અવિભાજ્ય અવયવો પાડો. અવિભાજ્ય અવયવો તમે આ રીતે પાડતા. કઈ રીતે? ભાગાકારની રીતે. તો આ 16 બેકી સંખ્યા છે, તેને બે વડે ભાગી શકાય. તો બે વડે ભાગતો કેટલા આવે? 8. 8ને બે વડે ભાગતો કેટલા આવે? 4. 4ને બે વડે ભાગતો કેટલા આવે? 2. 2ને બે વડે ભાગતો કેટલા આવે? 1. એ નીચે 1 આવે એટલે આપણા અવિભાજ્ય અવયવ પડી ગયા એમ કહેવાતું. તો આ 16 તમે અવિભાજ્ય અવયવ કઈ રીતે લખતા આવે કે 16ના અવિભાજ્ય અવયવ બરાબર આ બધું શું છે? ગુણાકારમાં છે. 2×2×2×2 આવું લખતા આપણે. એટલે અહીંયા તમે જુઓ તો 2 કેટલી વખત આવે છે? 4 વખત. 1, 2, 3 અને 4 એટલે કે 2 એ 4 વખત આવે છે. કેટલી વખત? 4 વખત આવે છે. ગુણાકારમાં 4 વખત આવે છે. તો એને આપણું પાઠનું હેડિંગ હતું ઘાત અને ઘાતાંક. તો એ કઈ રીતે લખાય? 2 4 વખત છે તો તમે ટૂંકમાં આ રીતે લખી શકો. 2×2×2 છે. અને તમારે ટૂંકમાં લખવું હોય તો તમે આમ લખી શકો, 2 અને આમ 4. તો આ 2 એ 4 વખત છે. 2 એ કેટલી વખત છે? 4 વખત. એટલે વંચાય કેમ? એની વંચાય 2×4. 2×4. તો 2×4 એમ વંચાય. આનો અર્થ શું થાય? 2×4નો અર્થ કે 2×2×2×2 2×4 વખત છે. તો 2×4માં આ 2 છે શું છે? આધાર. શું કહેવાય? આધાર છે. શું છે? આધાર. અને આ 4 છે એ શું છે? એની ઘાત છે. એટલે શું કહેવાય? એ ઘાતાંક છે. એ શું છે? ઘાતાંક છે. જ્યારે શું છે? એનો ઘાતાંક છે. શું છે? ઘાતાંક છે. તમે ઘાત પણ કહી શકો, 2×4 લખો છો એટલે ઘાતાંક કહેવાય. બરાબર. તો આ જ રીતે હવે આપણે 2×3 આમ લખીએ તો વંચાય કેમ? 2×3 2×3 એમ વંચાય. 2×3 તો 2×3નો અર્થ શું થાય? નો અર્થ કે આગળ જોયું એમ 2×4 હોય તો 2×4 વખત છે. તો અહીંયા 2×3 વખત છે એટલે 2×2×2. તો અહીંયા 2 શું છે? આ 2×2×3 વખત આ શું છે? એનું આધાર છે. આ શું છે? એનું આધાર છે. એને કેટલા વખત છે? 3 વખત. તો 3 વખત છે એટલે 3 શું છે? એની ઘાત છે. 3 શું છે? ઘાત છે. 2 છે એનું શું છે? આધાર છે. બરાબર. તો અહીંયા 2×3નો અર્થ થાય 2×2×2 3 વખત. તો 2 શું છે? આધાર છે. એના 3 વખત આવ્યા તો 3 શું છે? ઘાતાંક છે એનો. બરાબર. આ જ રીતે આપણે આમ લખીએ તો આ વંચાય કેમ? વંચાય કેમ? 5×2 વર્ગ પણ કહેવાય. જુઓ, આપણે આગળ શીખેલા જ છીએ કે 2 આવે તો વર્ગ કહેવાય. ક્ષેત્રફળમાં આપણે જોતા ક્ષેત્રફળનું એકમ સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર, આવી રીતના આવતું હતું. વંચાય 2×5 પણ કહેવાય અને શું કહેવાય? 5નો વર્ગ એવું પણ વંચાય. 5નો વર્ગનો અર્થ શું થાય? 5 માંથી 2 ઘાત. અહીંયા 5 એ શું છે? આધાર. 5 શું છે? આધાર. અને 2 શું છે? એનું ઘાતાંક છે. શું છે? ઘાતાંક છે. એટલે અહીંયા આપણે અને 5×2નો અર્થ તો શું થાય? 5×2 એટલે 5નો વર્ગ બરાબર 5×5 5×2 છે. તો 5 શું કહેવાય? એનું આધાર. અને 2 છે તો શું કહેવાય? એનું ઘાત કહેવાય. બરાબર. હવે આ તો બધા જાણીતા આંકડા હતા. માની લો કે આવી રીતના આંકડો કોઈ હોય, અજ્ઞાત સંખ્યા એ અને આમ 4 હોય, એની 4 ઘાત, એની તો વંચાય કેમ? એની 4 ઘાત.
જેમ પેલે બેને માંથી ચાર હતું તો બેની ચાર ઘાત તો એની ચાર ઘાત, તો આનું અર્થ શું થાય? એ ઈની ચાર ઘાતનો અર્થ શું થાય? એ ચાર વખત, એની ચાર ઘાત એટલે એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ. તો અહીંયા એ શું કહેવાય? આધાર. એ શું છે? આધાર. અને કેટલી વખત છે? ચાર વખત. એટલે ચારે શું કહેવાય? એનો ઘાતાંક. શું કહેવાય? એનો ઘાતાંક. હવે આપણે અત્યાર સુધી આધાર ઋણ ધન હતો બધામાં, પાંચની બે ઘાત એની તો ભલે અજાણ્યો મોકળો હતો, ધન હતું, બેની ધન હતો, એની બધામાં ધન હતું. હવે આધાર ઋણ હોય તો શું? આધાર ઋણ હોય ત્યારે, આધાર ઋણ હોય ત્યારે, ઋણ હોય ત્યારે એટલે કે માઇનસ હોય ત્યારે, દાખલા તરીકે માઇનસ બે એટલે કૌંસમાં મૂકીએ છીએ આપણે ઋણ છે એટલે, અને એના માટે બે ઘાત, માઇનસ બેની બે ઘાતનો અર્થ શું થાય? તમે જાણો જ છો કે માઇનસ બે કેટલી વખત? બે વખત. એટલે માઇનસ બે ગુણ્યા માઇનસ બે. તો હવે તમે જાણો જ છો કે માઇનસ બે, બે ઋણ સંખ્યાઓનો ગુણાકાર કેવો થાય? ધન થાય. એટલે બે દુ ચાર, અને ચિહ્ન શું આવે? ધન આગળ, એટલે આપણે લખતા નથી એટલે જવાબમાં શું લખીએ છીએ? ચાર. હવે આગળ લઈએ કે માઇનસ બે હોય અને એના માટે ત્રણ ઘાત હોય, માઇનસ બેની ત્રણ ઘાત, તો એનો અર્થ શું થાય? તમે સમજી શકો છો કે માઇનસ બે ત્રણ વખત, માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે, તો આનો જવાબ શું આવે? તો હવે તમે જાણો જ છો કે માઇનસ બે માઇનસ બે ત્રણ વખત છે તો શું આવે? ઋણ આવે. કેમ? આ માઇનસ બેનો માઇનસ બેનો તો ધન હતો અને પાછું એનું એક ધન થયું આ, અને આને પાછું ઋણ સાથે ગુણ્યો આમ, તો એક ધન ને એક ઋણનો તમે જાણો છો શું આવે? ઋણ આવે. એટલે આનો જવાબ આવે બે દુ ચાર, ચાર દુ આઠ, પણ માઇનસ આઠ આવે. શું આવે? માઇનસ આઠ. તો માઇનસ બેની ચાર ઘાત હોય તો શું થાય? નો અર્થ શું થાય? તો માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે ચાર વખત, તો આનો જવાબ કેવો આવશે? ધન. કેમ ધન? આ માઇનસ બે માઇનસ બે ચાર થયા, અને આ માઇનસ બેના માઇનસ બે કેટલા થયા? ચાર. તો ચાર ગુણ્યા ચાર કેટલા થાય? સોળ. ચાર ગુણ્યા ચાર સોળ થાય. તો માઇનસ બેની પાંચ ઘાતનો અર્થ શું થાય? પાંચ વખત આવશે. કેટલી વખત? પાંચ વખત. માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે, તો એનો જવાબ કેવો આવશે? હવે ઋણ આવશે. કેમ? કે એક બે ત્રણ ચાર સંખ્યા છે, તો બે દુ ચાર, ધન ચાર, આ ધન ચાર, ચાર ચોક સોળ, અને માઇનસ બે એટલે માઇનસ બત્રીસ થશે. કેવો થશે? માઇનસ બત્રીસ. તો તમે જોઈ શકો છો હવે કે આ કેવું છે, એકી સંખ્યામાં છે. જુઓ આ બે એટલે બેકી સંખ્યામાં હોય તો જવાબ કેવો આવે? ધન. ઘાતાંક બેકી સંખ્યામાં હોય તો જવાબ ધન આવે, અને એકી સંખ્યામાં હોય તો જવાબ ઋણ આવે છે. જુઓ આ ચાર બેકી સંખ્યા છે, ઋણ આધાર માટે છે, યાદ રાખજો આ ઋણ આધાર માટે આ નિયમ છે. બેકી સંખ્યામાં છે તો જવાબ ધન, અને એકી સંખ્યામાં હોય તો ઋણ આવે. બરાબર સમજી શકાય? એવું સહેલું છે. એટલે કે આપણે લખી શકીએ કે ઘાતાંક બેકી હોય, ઘાતાંક કેવો હોય? બેકી. ઘાતાંક બેકી હોય, બેકી સંખ્યામાં હોય, બેકી હોય તો જવાબ કેવો આવે? એનો ધન આવે. અને ઘાતાંક એકી સંખ્યામાં હોય તો જવાબ કેવો આવે? ઋણ આવે. કેવો આવે? ઋણ, એટલે કે માઇનસ આવે. તો હવે આના ઉપરથી આપણે કેટલાક ઉદાહરણ તમારે બુકમાં આપેલ છે એ વિશે વાત કરીએ. કે જુઓ ઉદાહરણ એક છે, 256 ને બેના ઘાત સ્વરૂપે દર્શાવો. 256 ને બેના ઘાત સ્વરૂપે દર્શાવો એટલે બે, અને એના માટે કંઈક ઘાત આવે, એટલે કે આધાર કેટલો થવો જોઈએ? બે થવો જોઈએ. એટલે આપણે 256 ને તમે અવિભાજ્ય અવયવ તમારે પાડવા પડશે. બરાબર, બે પોતે અવિભાજ્ય છે, તો 256 ને બેના ઘાત સ્વરૂપે દર્શાવે તો
તમે એના અવિભાજ્ય અવયવો પાડીને દર્શાવી શકો. આના બે રીતો છે, તમે અવિભાજ્ય અવયવો બે રીતે પાડતા હો છો, ભાગાકારની રીતે અને ગુણાકારની રીતો. તો બંને રીતે તમે વાપરીને જવાબ શોધી શકો તમને અનુકૂળ હોય તે. બરાબર, તો જોઈએ આપણે કે આ 256 છે, ઉદાહરણ એક તમારું 256 છે, એને બેના ઘાત સ્વરૂપે દર્શાવો, બેના ઘાત રૂપે દર્શાવો. એટલે કે બે આધાર છે, બેના ઘાત રૂપે દર્શાવવાનું એટલે બે આધાર છે અને એના માથે કેટલી ઘાત આવે એટલે કયો આંકડો આવે એ શોધવાનું છે. તો 256ના આપણે શું કરીએ, અવિભાજ્ય અવયવો પાડવા હોય તમારે તો અવિભાજ્ય અવયવો આપણે પાડીએ ભાગાકારની રીતે. તો બે કી સંખ્યા છે, તો બે વડે ભાગી શકાય, તો 128 આવે, 128 દુ 256, આ બે કી સંખ્યા છે તો બે વડે ભાગી શકાય એટલે 64 આવે. કેટલા આવે? 64 દુ 128. આ 64 બે કી છે તો બે વડે ભાગી શકાય તો 32 દુ 64. આ 32ને બે વડે ભાગી શકાય તો 16 આવે. 16ને બે વડે ભાગી શકાય તો કેટલા આવે? 8. 8ને બે વડે ભાગી શકાય તો આવે જવાબ 4. 4ને બે વડે ભાગી શકાય તો જવાબ આવે 2. અને 2ને બે વડે ભાગી શકાય તો જવાબ આવે 1. એટલે આ રીતે તમે 256 બરાબર શું લખી શકો? 2 1 2 3 4 5 6 7 ને 8. 8 વખત 2 છે, 1 2 ગુણ્યા 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 2, તો કેટલા થાય? 1 2 3 4 5 6 7 ને 8. તો 2 કેટલી વખત છે? 2 8 વખત. તેથી કેમ લખાય? ઘાત સ્વરૂપે 2 ની 8 ઘાત. તો તમે આ રીતે લખી શકો અવિભાજ્ય અવયવો પાડીને ભાગાકારની રીતે. હવે માની લો કે ગુણાકારની રીતે પાડવા છે, તમારા ચોપડીમાં ગુણાકારની રીતે છે, બરાબર. તો 256 સીધે સીધા લખ્યા છે, કઈ રીતે આવ્યા છે આપણે જોઈએ, બરાબર. કે 256 બરાબર આવું થાય, માની લો કે 256 તમે એના ભાગાકારની રીતે અવયવ પાડતા નથી, તમે ગુણાકારની રીતે પાડો છો. તો ગુણાકારની રીતે તમને માની લો કે ઘડિયું યાદ આવ્યું કે 128 દુ 56 થાય, 128 ગુણ્યા 2, આવું યાદ આવ્યું તમને, તો તમે લખી દીધું. આ સાચું તો છે જ, પણ આપણે આમાં 2 આવ્યા, આમાં 2 લાવવાના છે. 128 કે 2 ગુણ્યા 2 કેટલી વખત હોય તો 128 એ શોધવાનું છે. તો હજુ તમને કે 128 એટલે કે 64 ગુણ્યા 2 લખી શકાય, 128 બરાબર 64 ગુણ્યા 2, અને આ ગુણ્યા તો છે જ. હજુ કે છે હવે કે 8 8 64, આવું યાદ આવ્યું તમને આ 64 માટે કે 8 ગુણ્યા 8 થાય, અને આ ગુણ્યા 2 તો હતા જ અહીંના, આ અહીંયા હતા. હજુ કે છે 2 દુ 4 4 દુ 8 થાય, કે 2ને 3 વખત ગુણો તો 3 વખત ગુણીએ તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો કે 8ને આને 2 ગુણ્યા 2 ગુણ્યા 2, અને આ તો જે છે જ 2 ગુણ્યા 2. તો હવે બધા તમે જુઓ, બધા અંદર 2 આવી ગયા, 1 2 3 4 5 6 7 ને 8. તો તમે લખી શકો 256 બરાબર 2 ની 8 ઘાત. તો આ રીતે પણ તમે ગણી શકો ગુણાકારની રીતે પણ અને ભાગાકારની રીતે પણ અવિભાજ્ય અવયવો પાડીને. હવે આગળ નેક્સ્ટ બીજો દાખલો શું છે કે ઉદાહરણ 2 2 તૃતીયાંશ અને 2 તૃતીયાંશ અને 3 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાતમાં મોટું કોણ છે? કઈ મોટી છે? હવે આ મોઢે ખબર ના પડે મોટી છે, બરાબર, કેમ કે આધાર અહીંયા આધાર જુદો છે, અહીંયા જુદો છે, અહીંયા ઘાત જુદી છે, અહીંયા છે. આપણે શું કરવું પડે? એની કિંમત શોધવી પડે. તો આપણે એની કિંમત શોધી દઈએ બંનેની. તો 2 ની 3 ઘાતની કિંમત શી થાય? તો 2 ની 3 ઘાત બરાબર તમે જાણો છો 2 3 વખત. 2 કેટલી વખત 3 વખત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 2 દુ 4 4 દુ 8 થાય. અને 3 ની 2 ઘાત બરાબર કેટલું થાય? 3 ની 2 ઘાત બરાબર 3 ગુણ્યા 3 3 2 વખત એટલે 3 3 9. તો હવે તમે જોઈ શકો છો કે આમાં મોટું કોણ છે, એ છે આપણે મોટી સંખ્યા જોવાની છે. 9 મોટા છે 8 કરતો, તો 9 કોની કિંમત છે? 3 ની 2 ઘાતની. તેથી 3 ની 2 ઘાત મોટી છે 2 ની 3 ઘાત કરતો, આવું તમે લખી શકો, બરાબર. ઓકે, હવે આગળ દાખલો જોઈએ. 8 ની 2 ઘાત અને 2 ની 8 ઘાત
જોજો, આઠની બે ઘાત અને બેની આઠ ઘાત માં મોટું કોણ છે? મોટું કોણ છે? કઈ મોટી છે? કઈ મોટી છે? તો હવે આઠ બંનેની કિંમત શોધીએ. એ આઠની બે ઘાત બરાબર શું થાય? આઠ ગુણ્યા આઠ એટલે 64, બરાબર. આઠ ગુણ્યા આઠ અઠી અઠી છ. બેની આઠ ઘાતની કિંમત કેટલી થાય? તો કહે છે 2 × 2 × 2 × 2 આઠ વખત, × 2 × 2 × 2 × 2 આઠ વખત, 1 2 3 4 5 6 7 8 વખત થઈ ગયા. તો હવે આની કિંમત કેટલી થાય જોઈએ. તો 2 × 2 4 4 × 2 8 8 × 2 16 16 × 2 32 64 64 × 128 128 × 2 કેટલા થાય? 256. કેટલી થાય? 256. તો હવે તમે જોશો કે 256 મોટા છે 64 કરતો, તેથી આ 256 પરની કિંમત તમે લખી 2 ની 8 ઘાત. તેથી 2 ની 8 ઘાત મોટી સંખ્યા છે કોના કરતો? 8 ની 2 ઘાત કરતો. આ રીતે તમે જવાબ શોધી શકો. ઓકે, તો હવે આગળ વિસ્તરણ કરો. એની 3 ઘાત, બીની 2 ઘાત, એની 2 ઘાત, બીની 3 ઘાત, ત્રીજું છે બીની 2 ઘાત, એની 3 ઘાત, બીની 3 ઘાત, એની 2 ઘાત. શું તે બધા સરખા છે? તો અહીંયા આપણે જો વિસ્તરણ કરીને તમારે આપેલું જ છે, બરાબર, કે એની 3 ઘાત અને બીની 2 ઘાત વખત તમે શું લખો? એની એ કેટલા વખત? 3 વખત. અને બી કેટલા વખત? ગુણ્યા છે 2 વખત. એટલે તમે કઈ રીતે લખશો? એ ગુણ્યા એ વિસ્તરણ કરવું એટલે ગુણાકાર સ્વરૂપે લખવું, બરાબર. તો આવી રીતના તમે લખ્યું એ ગુણ્યા એ ગુણ્યા એ બી ગુણ્યા બી. હવે બીજા માટે તમે શું લખ્યું? એની 2 ઘાત, બીની 3 ઘાત માટે એ 2 વખત, તો એ ગુણ્યા એ અને બી કેટલી વખત? 3 વખત. બી ગુણ્યા બી ગુણ્યા બી ગુણ્યા બી. કીધું છે બીની 2 ઘાત, એની 3 ઘાત, તો તમે કઈ રીતે લખશો? બી 2 વખત છે, બીની 2 ઘાત એટલે બી ગુણ્યા બી 2 વખત, અને એની 3 ઘાત એટલે એ 3 વખત, તો ગુણ્યા એ. આ રીતે વિસ્તરણ થયું કહેવાય, એટલે કે ગુણાકાર સ્વરૂપે લખ્યું. અને ચોથું છે બીની 3 ઘાત, એની 2 ઘાત, તો બીની 3 ઘાત ગુણ્યા એની 2 ઘાત બરાબર શું થાય? બી ગુણ્યા બી 3 વખત, અને ગુણ્યા એ. તો હવે તમે જુઓ અહીંયા કે એની 3 ઘાત અને બીની 2 ઘાત, એની 3 ઘાત અને બીની 2 ઘાત એટલે આ, અને એની 2 ઘાત અને બીની 3 ઘાત. જો એના કિસ્સામાં શું છે? એ અને બીના ઘાતાંક જુદા જુદા છે. એ અને બીના ઘાતાંક કેવા છે? જુદા જુદા. એમાં 2 હતી, આમાં 3 હતો, બરાબર. આમાં બીની 2 ઘાત હતી, આમાં 3 હતો, બરાબર. જુદા જુદા છે એટલે શું તે બધા સરખા છે? તો સરખા નથી, બરાબર. કેમ? કે દેખાઈ આવે છે કે અહીંયા એની 3 ઘાત છે ને બીની 2 ઘાત છે, જ્યારે આમાં એની 2 ઘાત છે ને બીની 3 ઘાત છે, બરાબર. તો આ રીતે બીજી બીજા કયા છે? બંને સરખા છે. જુઓ, એની 3 ઘાત, એની 3 ઘાત એટલે આ, અને બીની 2 ઘાત. તો અહીંયા જુઓ, એની 2 ઘાત અને બીની 3 ઘાત, બીની એની 3 ઘાત અને બીની 2 ઘાત, અને બીજું છે બીની 2 ઘાત, બીની 2 ઘાત અને એની 3 ઘાત. જુઓ, એ સરખા છે એટલે આ ના કહેવા છે? સરખા છે. તો આ રીતે તમે કરી શકો. સહેલું છે, બરાબર, કે ક્રમ બદલવાથી કોઈ ફરક પડતો નથી, બરાબર. હવે જુઓ, અહીંયા મેં સારી રીતે સમજાવેલું છે કે અહીંયા તમને ખ્યાલ આવી જાય. જુઓ, જે સરખા સરખા છે એ મેં સરખા નિશાની કરી છે. આપણો જવાબ છે કે બધા સરખા નથી. શું તે બધા સરખા છે? તો બધા સરખા નથી, બરાબર. તો આમાં સરખા કયા કયા છે? તો તમે જુઓ, એની 3 અને બીની 2 ઘાત ને સમાન શું છે? જુઓ, ક્રમ આગળ પાછળ થયો છે. ક્રમ શું થયો છે? આગળ પાછળ જ થયું છે કે બીની 2 ઘાત અને એની 3 ઘાત. એટલે મેં જો એક ખરાની નિશાની કરીને બીજી ખરાની કરી, એ બંને શું છે? સરખા છે. પછી બીજામાં શું કર્યું છે? 2 ખરાની નિશાનીઓ કરી છે, તો આ બંને સરખા છે. એની 2 ઘાત અને બીની 3 ઘાત, એનું સરખું કયું છે? બીની 3 ઘાત અને એની 2 ઘાત. એટલે ખાલી ગુણાકારમાં તમને ખબર છે ક્રમનો નિયમ સાચો છે, એટલે ખાલી ક્રમ આગો પાછો થયો છે.
એટલે બધા ચારે ચાર સરખા નથી, પણ આ ચારમાંથી બે બેનું જોડકું સરખું છે. બરાબર, ઓકે. હવે ઉદાહરણ પાંચ જોઈએ છે. શું જોઈએ છે? ઉદાહરણ પાંચ, કે નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકાર સ્વરૂપને ઘાતમાં દર્શાવો. એટલે શું કરવાનું છે? આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે અને પછી એને ઘાતના ગુણાકાર સ્વરૂપને ઘાતમાં દર્શાવવાનો છે. એટલે કઈ સંખ્યા કેટલી વખત આવે છે એ રીતે દર્શાવવાનું છે. તો અહીંયા આપણે જુઓ, આ 72 છે, તો એના અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો તમે અહીંયા ભાગાકારની રીતે પાડેલ છે, ભાગાકારની રીતે પાડેલ છે. કઈ રીતે છે જોઈએ તો અહીંયા 72 છે, 2 વડે ભાગી શકો એટલે ભગા એટલે કેટલા આવે? 36. આ 36ને 2 વડે ભાગો તો કેટલા આવે? 18. 18ને 2 વડે ભાગો તો કેટલા આવે? 9. આ 9ને હવે 2 વડે ન ભાગી શકાય, તો 3 વડે ભાગો તો કેટલા આવે? 3. આ 3ને 3 વડે ભાગો તો કેટલા આવે? 1. એટલે આપણે આને આ રીતે લખી શકીએ કે 72 બરાબર 2 × 2 × 2 અને 3 × 3. આવું લખી શકાય ને? 2 × 2 × 2, 3 × 3. જુઓ લખેલું જ છે અહીંયા. તો હવે 2 × 2 × 2 3 વખત, તો શું કહેવાય? 2 × 3. 2 એ 3 વખત છે એટલે 2 × 3, અને આ 3 એ કેટલા વખત છે? 2 વખત. તો 2 × 3 × 3 એટલે 72 બરાબર શું થાય? 2 × 3 × 3. હવે આપણે અહીંયા કશું ઉલ્લેખ કર્યો નથી, અવિભાજ્ય અવયવ પાડીને કીધું છે. તમને ભાગાકારની રીતે પાડવા હોય તો પણ તમે પાડી શકો, અને ગુણાકારની રીતે પણ પાડવા હોય તો પાડી શકાય. તો હું એ રીતે પાડીને એવાનો જવાબ લાવું છું કે 72ના આપણે પાડવાના હતા, 72ના પાડવાના હતા. તો 72 બરાબર તમે શું લખી શકો? તમને ગમે તે ઘડિયું યાદ આવ્યું, 18નું ઘડિયું યાદ આવી ગયું, તો 18 × 4 લખી દીધું. એ સાચું તો છે જ, પણ આપણને શું કીધું છે? અવિભાજ્ય અવયવ પાડવાના હતા. તો આ 4 છે તો એના અવયવ પડે, 2 × 2 = 9 છે, 18 છે તો એના પણ પડે કોઈક અવયવ. એ 18 તો કે 9 × 2 પાડી શકાય અવયવ. આ 4 છે તો કે એના 2 × 2 પડે તો પાડી દીધા. હજુ આ 9 અવિભાજ્ય નથી, તો આ 9ના પાસે તમે 3 × 3 પાડી શકો, એના 2ના આ તો છે જ, 2 × 2 × 2. તો આ શું થયું? 3 કેટલી વખત આવ્યા? 2 વખત. ગુણ્યા આ 2 કેટલી વખત આવ્યા? 3 વખત. તો જુઓ બંને જવાબ સાચા જ છે, ભલે ક્રમ આગળ પાછળ થયો છે. બરાબર, આમાં 2 ની 3 ઘાત પહેલાં આવી છે. તો ક્રમ ગુણાકારમાં તો ક્રમનો નિયમ સાચો છે, એટલે આ રીતે પણ તમે શોધી શકો. બરાબર, શોધી શકાય. બરાબર, નાનો આધાર આગળ લાવીએ તો 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત. કે ચલો નાનો આધાર હોય આગળ લખીએ તો 2 ની 3 ઘાત, તો પેલાના જેવું થઈ ગયું આપણો તો એ જ જવાબ. ઓકે, તો તમે અનુકૂળ આવી રીતે પાડી શકો અવિભાજ્ય અવયવો. એ 432 છે, કેટલા છે? 432 છે, 432. બરાબર, તો હવે 432 છે. જુઓ તમારી બુકમાં આ રીતે પાડીને આપેલ છે કે 432 બરાબર 2 × 216. તો 216, તો આના 2ના 2 રાખ્યા, અને 216ના શું તો પડે? 2 × 108. તો 108ના પાસે શું કર્યા? આગળ અવિભાજ્ય અવયવ પાડ્યા. 2 × 2 તો છે જ, 108ના કે 54 કેટલા થાય? 108. તો આ રીતે આ કયું પાડ્યું છે? ગુણાકારની રીતે પાડેલ છે. તો હવે તમે આ રીતે પાડી શકો. આગળ જતો કે છે 2 × 2 × 2 3 વખત હતા. આ 54ના પાસા કેવા પડ્યા? 27 × 2 = 54. 27ના પાસા કયા પડે છે? તો કે 2 × 2 × 2 × 2 તો હતા જ, અને 27ના પાડ્યા 3 × 9. તો આ 9ના પણ હજુ પડે છે. તો કે છે 2 × 2 × 2 × 2 4 વખત તો હતા જ, આ 3 હતા, અને આ 9ના શું પડ્યા? 3 × 3. તો તમે 432 બરાબર શું લખી શકો? 2 કેટલી વખત છે? 4 વખત. 2 ની 4 ઘાત ગુણ્યા 3 કેટલી વખત છે? 3 વખત છે. તો 3 ની 3 ઘાત. તો તમે આ ગુણાકારની રીતે છે, તમે આને ભાગાકારની રીતે પણ પાડી શકો. તો હું હવે ભાગાકારની રીતે પાડું. જુઓ તો ભાગાકારની રીતે પાડું છું હું, તો 432 છે, કેટલા છે? 432. હવે કઈ સંખ્યા છે મને ખબર છે, તો 2 વડે ભાગી શકાય. તો 216 આવે, 216ના અડધા 2 વડે ભાગો એટલે કેટલા થાય? અડધા,
108 થાય, તો 108 ના અડધા 2 વડે ભાગો એટલે અડધા 54 થાય, તો 54 ના અડધા કેટલા થાય 27 થાય। હવે 27 ના અડધા ન થાય પણ 3 વડે ભાગી શકાય એમ, તો 3 તરી 9 તમને ખબર છે, આ 9 ને 3 વડે ભાગી શકાય તો 3 આવે અને 3 ને 3 વડે ભાગી શકાય તો 1 આવે। તો અહીંયા તમે જુઓ 432 બરાબર શું થાય, બરાબર 2 × 2 × 2 × 2 4 વખત, એટલે 3 × 3 × 3 વખત, તો શું થાય 2 ની 4 ઘાત × 3 ની 2 ઘાત, 3 ની બરાબર 3 ઘાત। તો આ જુઓ આ એ જ તમારો જવાબ છે, 2 ની 4 ઘાત × 3 ની 3 ઘાત। તો તમે ભાગાકારની રીતે પણ પાડી શકો અને ગુણાકારની રીતે પણ પાડી શકો, તમને જે રીતે અનુકૂળ હોય તે, બરાબર। હવે આગળ જોઈએ, એક બીજો દાખલો છે, 1000 માટે આપેલ છે, 1000 માટે જો અહીંયા ગુણાકારની રીતે જ વાપરી છે, બરાબર। કેમ વાપરી છે, બરાબર, તો આપણે દર વખતે આ તો સંખ્યા નાની હોય તો બરાબર છે, પણ બહુ મોટી સંખ્યા હોય તો ભાગાકાર કર્યા જ જઈએ તો એના કરતો ગુણાકારની રીત સારી, એટલા માટે આ 1000 બરાબર તમે લખી શકો 2 × 500, તો 500ના પાસા હવે પાડો તો શું થાય 2 × 250, તો 250ના હવે પાડો તો શું થાય પાછા 125 થાય, 2 × 125, બરાબર। તો કે 125ના હવે તમે 25 × 5 પાડી શકો, તો પાછા કહેશે 25ના શું પાડી શકો 5 × 5, એટલે 1000 બરાબર શું થાય 2 × 2 × 2 = 3 વખત છે, તો 2 ની 3 ઘાત × 5 કેટલી વખત છે 3 વખત છે, તો 5 ની 3 ઘાત। તમે આવી રીતના પાડ્યા, માની લો કે આ બુકની રીતે, બરાબર। હવે આ રીત લોબી થઈ જાય, વારે ઘડીએ 2 વખત ભાગ્યા જાય, તો એના બદલે આવું કરીએ તો કે 1000 છે, 1000ના પાડવાના છે, તમને ખબર છે કે 3 મીંડા આવ્યા એટલે કોઈ કહેશે મારે આમ પાડવા છે 100 × 10 મારી 2 પાડી દીધા માની લો, તો હવે કે 100 છે તો એના પાછા 10 × 10 પડે અને 10 તો હતા જ, હવે કહેશે 10 એટલે કે 2 × 5, તો આ 10 એટલે 2 × 5, તો આ કે 10 એટલે 2 × 5, તો હવે તમે જુઓ 2 2 2, હવે નજીક લાવીએ ગુણાકાર, તો 2 × 2 × 2 3 વખત, આ 5 1 2 3 વખત, તો હવે તમે જુઓ બરાબર 2 3 વખત છે, તો 2 ની 3 ઘાત × 5 ની 3 ઘાત, તો આપણો જવાબ સરખો જ આવ્યો, બરાબર। જે અગાઉ જોયો તો અહીંયા આવ્યો, તો એ જ જુઓ છે 2 ની 3 ઘાત ને 5 ની 3 ઘાત, તો આ રીત પણ સાચી છે, બરાબર। એવું કંઈ નિયમ નથી કે અડધા અડધા કર્યા જવા, બરાબર, તમે જે ઘડિયું મનમાં આવ્યું બોલી ગયા એ પ્રમાણે અવયવ પાડવાના, બરાબર। હવે જોઈએ 16000 છે, કેવો છે 16000, તો એના માટે જોઈએ કે આ 16000 છે, ઉદાહરણ 16000 છે, 16000 છે, હવે આ 16000 છે, માની લો કે હું આને હવે ભાગાકારની રીતે પાડું તો હું થાકી જાઉં, 16000ના અડધા 8000 થાય, પાછા અડધા 4000 થાય, પાછા અડધા 2000 થાય, પાછા અડધા 1000 થાય, કેટલું લાંબુ થઈ જાય સમજી લો તમે। તો હવે હું ધારું તો મને ખબર છે કે આ 16000 છે, તો 3 મીંડા છે 16000, એટલે 16, તો કે 16 × 1000માં ના પાડી શકું, આવું ભાગ તો પાડી શકું ને 16ના, ગુણાકાર સાચો જ છે, તો કે છે 16ના તો મને મોઢે આવડે છે કે 2 × 2 × 2 × 2 થાય, 2 × 2 = 4 × 4 = 8, 8 × 2 = 16, અને 1000ના તો કે છે 10 × 10 × 10 પાડી દઉં તો થઈ જાય 1000। તો હવે હજુ આપણે અવિભાજ્ય નથી, તો પાછા 2 × 2 × 2 × 2 4 વખત તો છે જ, આ કહે છે 2 × 5 = 10, તો આ 10ના પડ્યા 2 × 5, આ 10ના પડ્યા 2 × 5, તો હવે 2 કેટલી વખત છે 1 2 3 4 5 6 અને 7 વખત, તો હું લખી શકું 2 ની 7 ઘાત × હવે કેટલા વધ્યા 5 કેટલા વખત છે 1 2 ને 3, તો × 5 ની 3 ઘાત, તો આના હવે આવા પડે 16000 = 2 ની 7 ઘાત × 5 ની 3 ઘાત। તો તમે આ રીતે કરી શકો, બરાબર, એવું કોઈ નિયમ નથી કે ભાગાકારની રીતે જ પાડવા, તમને જે અનુકૂળની શૈલી રીત લાગતી હોય કે
એ રીતે પાડી શકો. બરાબર, ઓકે. કહેવાનો ભાવાર્થ અહીંયા એવો છે, આટલા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમે હવે કિંમત શોધીએ. ચલો આગળ શોધી દઈએ. હવે એક ઉદાહરણ રહી જાય છે, બરાબર, તો શોધી દઈએ કિંમત. કે કિંમત શોધો એવું કહ્યું છે. શું કહ્યું છે? કિંમત શોધો. જુદા જુદા વાકડા આપેલ છે, જુઓ. અહીંયા 1/5 છે, તો આનો અર્થ શું થાય? 1/5 એટલે 1 × 1 × 1 × 1 × 1. હવે તમે જાણો જ છો કે 1 × 1 જવાબ એક જ આપશે. કેમ કે 1 × 1 કરશો તો 1 મળશે, એની પાસે 1 વડે ગુણશો તો 1 જ મળશે. એટલે કે અહીંયા તમે એવું કહી શકો કે 1 કોઈ પણ ઘાતની કિંમત કેટલી હોય? 1 થાય. કેટલી થાય? 1. 1 ગમે એટલી ઘાત હોય, 5 છે એના જગ્યાએ 50 ઘાત હોય તો પણ શું થાય? કિંમત 1 થાય. અને 1000 ઘાત હોય તો પણ કિંમત કેટલી થાય? 1 જ થાય. બરાબર, એવું કહેવા માંગે છે. હવે -1/3 તો -1/3 તમને ખબર છે કે -1 કેટલી વખત? 3 વખત. તો અહીંયા તમે આવી રીતના લખી શકો ને, લખેલું જ છે કે -1 × -1 × -1. તો બરાબર શું થાય? આ બંને ઋણ સંખ્યાઓ છે, -1 × -1, તો એનો જવાબ તો કેટલો આવે? 1 આવે. અને -1, તો હવે 1 × 1 તો કિંમત શું થઈ જાય? ઋણ. અને તમે જાણો જ છો કે 1 × 1 તો કેટલા થાય? 1. અને 1 × 1 તો કિંમત કેટલી થાય? -1. -1/4 હોય તો શું થાય? તો -1 − 1 − 1 − 1 − 1 4 વખત ગુણાકાર. તો હવે આગળ જોયું આપણે, કે આ 2 હોય, -1 × -1 તો એની કિંમત 1 થાય. આ બીજા -1 × -1 એની કિંમત 1 થાય. તો અહીંયા કેટલી થાય? કિંમત 1. તો આગળ આપણે જેમ નિયમ જોયો, તો એમ કે માઇનસ આધાર હોય તો 1 હોય તો કિંમત કેવી થાય? ઋણ. હવે એના જેવું જ છે આ, કે -1 નો 1 હોય તો કિંમત કેવી થાય? ઋણ. -1 ના 1 ની કિંમત કેવી થાય? ઋણ. અહીંયા 1 છે. અને 2 હોય તો, આ 2 છે -1 નો, તો એની કિંમત કેવી થાય? -1 થાય. શું થાય? -1 થાય. બરાબર, એટલે જો અહીંયા લખેલું જ છે કે -1 ને એની ઘાત કેવી? 1 સંખ્યા હોય તો અહીંયા દાખલા તરીકે 3 હતી તો જવાબ -1 આવ્યો. અહીંયા 5 હોય તો પણ જવાબ કેટલો આવે? -1. 1 સંખ્યા ગમે તે હોય, 7 હોય તો પણ -1 આવે. અને 2 હોય તો -1 થાય. -1 ની 2 તો ધન થાય. 4 હોય તો કેટલી થાય? +1. પણ કોની યાદ રાખવાની? -1 ની. આ બધું -1 માટેની છે. બરાબર, હવે બીજો એક દાખલો આગળ જોઈએ છીએ. -10/3 તો -10/3 અર્થ શું થાય? -10 × -10 × -10 3 વખત. હવે તમે જાણો જ છો આ 2 ઋણ સંખ્યાઓ છે, -10 − 10, તો એનો જવાબ કેટલો આવે? 100 આવે. અને એને ગુણાકાર કોનો છે? ઋણ સાથે, -10. તો 100 × -10 1 × 1 ઋણ તો જવાબ શું આવે? ઋણ આવે. અને 100 × 10 કેટલા થાય? 1000. -5/4 -5/4 શું થાય? -5 × -5 × -5 × -5 × -5. તો -5 × -5 કેટલા થાય? 25. કેમ કે બંને ઋણ છે. આ -5 × -5 કેટલો થાય ગુણાકાર? ધન થાય. 25, 5 × 5. તો 25 × 25 કેટલા થાય? 625. એટલે આપણો જવાબ આવે 625. તો ઓકે, નેક્સ્ટ ટાઈમે આપણે સ્વાધ્યાય 1 મિનિટના દાખલા ગણીશું.